ISKCON Mangaluru Dwara Sanchalit Bhagavad Gita Shikho 18 Divas Ma 18 Adhyay Course Ma Sounu Swagat Che Mara Guru Shri Dharmeshwar Krishna Das Prabhu Emna Adesh Thi Ane Emna Margdarshan Thi Apne Bada Sathe Mali Ane Aje Study Kari Raya Chhiye Chapter Number 15 Adhyay 15 Adhyay 15 Nu Naam Che Jemni Pase Bhagavad Gita As It Is By His Divine Grace Shri Abhay Charanarvinda Bhakti Vedanta Swami Srila Prabhupada E Loko ચેપ્ટર નું નામ ચેટ બોક્સ માં લખી શકે છે. યસ, ઘણા બધા લોકોએ 18 અધ્યાયના નામ લખી નાખ્યા છે. વેરી ગુડ, થેન્ક યુ દાનવી પટેલ, અભિ પટેલ. ઓકે, પણ તેમ છતાં પણ આપણે લખીએ છીએ એટલે આપણને નામ છે બધા ભગવાનના બધા અધ્યાયના યાદ રહી જાય છે. ઘણા બધા લોકોએ લખ્યા છે. ધેર આર લોટ ઓફ ચેટ મેસેજીસ. ઓકે, તો એમાંથી આજનું ચેપ્ટર જે છે એ પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ એટલે કે આપણે ભગવાનને શું કહીએ છીએ, ભગવાન કેવા છે? ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. જો આ બહુ સરસ એક બુક છે, હે ને, કૃષ્ણ ભગવાનની બધી દિવ્ય લીલાઓ જે છે એના આમાં પિક્ચર્સ છે, ફોટોગ્રાફ્સ છે અને એની બધી સ્ટોરીઝ છે. એ બુકનું નામ શું છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો જેટલા પુરુષો છે એટલે કે જેટલા પણ મનુષ્યો જે બધા છે એની અંદર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોઈ છે તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ. તો આજનો જે આપણો યોગ છે, અધ્યાય જે 15મો, એનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન ઉવાચ. આ શ્લોકની શરૂઆતમાં સૌથી પહેલા ભગવાન છે શ્લોક થી સ્ટાર્ટ કરે છે. યસ દેવલ માતાજી, કેન યુ શેર ધ સ્લાઇડ? યસ. જેમની પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે, પેજ નંબર 673, પેજ નંબર 673 એના પર આ ચેપ્ટર છે આપણું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. તો સરસ મજાનું આ ચેપ્ટર છે, સર્વોચ્ચ વ્યક્તિનો યોગ. નેક્સ્ટ પ્લીઝ કમ ટુ ધ સ્લાઇડ. તો ગઈકાલના ચેપ્ટરમાં આપણે રિકેપ કર્યું હતું. ગઈકાલે આપણે શું શીખ્યા હતા? ભૌતિક જે બધી પ્રકૃતિ છે એના ત્રણ ગુણો વિશે આપણે જોયું. નેક્સ્ટ સ્લાઇડ. યા, તો એમાં આપણે શું જોયું હતું ગઈકાલે? ત્રણ પ્રકારના ગુણો જોયા હતા. ભૌતિક જે પ્રકૃતિ છે એ ત્રણ ગુણોથી બદ્ધ છે. એ ત્રણ ગુણો કયા કયા હતા? યસ, કોને આવડે છે હેન્ડ રેઝ કરજો. ત્રણ ગુણો હતા કે જે ત્રણ ગુણોથી આખી જે ભૌતિક પ્રકૃતિ જે છે એ બદ્ધ છે, બંધાયેલી છે. એ ત્રણ ગુણ કયા છે? યસ, નવા નવા લોકો કોઈ હેન્ડ રેસ કરશે તો મજા આવશે. બાકી હેતવી માતાજી ને આયુષ પ્રભુ ને એમને તો બધા આવડે જ છે, ધાનવી પટેલ ને. યસ જૈનિલ પ્રભુ, હરે કૃષ્ણ. તપોગુણ, રજોગુણ અને સત્વગુણ. યસ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ત્રણ ગુણ છે. ભૌતિક પ્રકૃતિ જે છે આ ત્રણ ગુણોથી બદ્ધ છે. યસ ચૈતન્ય પ્રભુ, ત્રણેય ગુણો થી પર ગયો ગુણ છે. શુદ્ધ સત્વ ગુણ. શુદ્ધ સત્વ ગુણ. શુદ્ધ સત્વ ગુણ માં શું હોય? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. યસ, શુદ્ધ સત્વ ગુણ એટલે કે સત્વ ગુણ માં જે આપણે કરીએ છીએ એ કેવું કરીએ છીએ? આપણે ભલાઈથી કરીએ છીએ, કોઈકના સારા માટે કરીએ છીએ. પણ શુદ્ધ સત્વગુણમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ એ બધું કૃષ્ણ ભગવાનને અર્પણ કરી દઈએ. જ્યારે ભગવાનને અર્પણ કરી દઈએ એટલે બની જાય શુદ્ધ સત્વગુણ. અને આ ત્રણ ગુણો છે એ એનાથી પર છે, એનાથી બિયોન્ડ ધોઝ થ્રી ગુણા, એ છે શુદ્ધ સત્વગુણ. અને આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો ભગવાનની ભક્તિ કરી અને આપણે તે ગુણ પ્રાપ્ત કરી શકીએ. પછી આપણે જોયું હતું GIGO, એ જે કન્સેપ્ટ છે એને શું કહેવાય, એનો શું મતલબ છે? GIGO. યસ, હિમનીશ પટેલ ફ્રોમ અમદાવાદ. હેલો, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અરીવો, યસ, ગુડ ઇન ને ગુડ આઉટ, બરાબર છે. GIGO ના બે મતલબ આપણે જોયા હતા. પહેલો મતલબ હતો ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ.
પણ આપણે એ નથી કરવાનું, આપણે શું જોવાનું છે, ગુડ ઇન ને ગુડ આઉટ, એટલે કે જે ઇનપુટ આપણે આપશું એવું આઉટપુટ આવશે. કચરો નાખશું બધો શરીરમાં તો બારે કચરો આવશે, મગજમાં કચરો નાખશું તો કચરો આવશે, પણ જો બધી સારી સારી વસ્તુ નાખશું તો બધું સારું સારું આવશે. ગુડ ઇન અને ગુડ આઉટ આપણે કેવી રીતે કરી શકીએ, તો વી કેન સ્ટાર્ટ અવર ડે. સવારે વહેલા ઉઠીને આપણે આપણા વડીલોને પેરેન્ટ્સને પ્રણામ કરીએ, તુલસી માતાજીને અર્ઘ્ય ચડાવીએ, તુલસી માતાજીની આરતી કરીએ, હા કૃષ્ણ ભગવાનની આરતી કરીએ, પછી ભગવાનને આપણે ફૂલ ને પત્ર પુષ્પમ ફલમ તોયમ એ ચાર વસ્તુ આપણે અર્પણ કરીએ, જે કંઈ પણ બ્રેકફાસ્ટ લંચ ડિનર આપણે લઈએ એ ભગવાનને ભોગ ધરાવીએ અને પછી પ્રસાદ ગ્રહણ કરીએ, બરાબર. અને જ્યારે પણ આપણને ટાઈમ મળે આખા દિવસમાં ત્યારે આપણે મેક્સિમમ ટાઈમ આપણો ભગવાનના શ્રવણમાં કીર્તનમાં ચેન્ટિંગમાં કાઢીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આવી રીતે જ્યારે આપણે કરીએ ત્યારે આપણે માઇન્ડની અંદર આપણા બોડીની અંદર ગુડ ઇન ગુડ આઉટ એટલે કે સારી વસ્તુ આપણે એડ કરશું તો બહાર પણ એનો આઉટપુટ પણ કેવો આવશે, સારો આવશે. યસ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો 15.1 15મા અધ્યાયનો જે પહેલો શ્લોક છે શું કહે છે ભગવાન, શ્રી ભગવાન વાચ ઉર્ધ્વમલમ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યશ્ચ પર્ણાનિ યસ્તમ વેદસ વેદવિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. શું કહે છે ભગવાન, એક અહીંયા વૃક્ષ આપ્યું છે, બરાબર. આ વૃક્ષ કેવું છે, જો અવિનાશી એક વટ વૃક્ષ છે પણ એના મૂળ કેવા છે, ઉપરની તરફ અને ડાળીઓ નીચે છે, એટલે આપણને એમ થાય આવું તો કેવું વૃક્ષ હોય. આપણે જોયા છે ટ્રી કેવા હોય, ટ્રી કેમાં મૂળ છે એ નીચેની તરફ હોય અને ડાળીઓ જે છે એ ઉપર હોય, પણ આ કેવું વૃક્ષ છે, ઊંધું છે આખું. તો કેવી રીતે, કેવી રીતે પોસિબલ બને, તો જો રાઈટ હેન્ડ સાઈડમાં એક ઇમેજ છે, ઇમેજમાં શું દેખાય છે, એક ટ્રી છે પણ એનો કેવો છે, મિરર ઇમેજ, પાણીમાં જે છે એનો મિરર ઇમેજ આખી આવે છે, હે ને, પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ જે છે એ કેવું છે, એના કારણે આપણને આખું ઊંધું દેખાય છે, બરાબર. સેકન્ડ શ્લોકમાં ભગવાન કહે છે, આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ જે છે ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. નેક્સ્ટ સ્લાઇડ. તો આવી રીતે આ ટ્રી છે, હવે એને સમજવાની ટ્રાય કરીએ આપણે કે શું છે આ. નેક્સ્ટ પ્લીઝ. તો આધ્યાત્મિક વિશ્વ જે છે અને ભૌતિક જગત જે છે એ બંનેમાં બહુ મોટો ફરક છે. શું ફરક છે, તો આધ્યાત્મિક વિશ્વમાં જે બધું છે એ સુખ કેવું છે, શાશ્વત છે, પરમેનન્ટ છે, આપણે ગઈકાલે જોયું હતું. ભૌતિક જગતમાં શું છે, સુખ એ વાસ્તવિક તો છે પણ અસ્થાયી છે. આપણે ગઈકાલે જોયું હતું એક્ઝામ્પલ, નવો નવો મોબાઈલ આપણે લેવો હોય, કેટલા ટાઈમથી આપણે રાહ જોઈને બેઠા હોય કે મારો નવો મોબાઈલ આવશે, ક્યારે આવશે, લેટેસ્ટ ફોન માર્કેટમાં કોઈ આવ્યો હોય, આઈફોન કે સેમસંગ, એનું નવામાં નવું મોડલ આપણને જોતું હોય, એનું ફોન જ્યારે આપણા હાથમાં આવે તો આપણે ખુશ થઈ જાય, વાવ મારી પાસે લેટેસ્ટ ફોન આવી ગયો, એમાં આટલા મેગાપિક્સલ કેમેરા છે, આટલા જીબીની રેમ છે, આટલા બધા ફીચર્સ છે, આપણે એમ હા સુખ તો આ જ છે, કોઈ પાસે નથી એવો મોબાઈલ મારી પાસે. પણ એ સુખ કેવું છે, ટેમ્પરરી. એ ફોન જો નીચે પડી જાય અને એની સ્ક્રીન તૂટી જાય તો સુખ બધું ગાયબ. સિમિલરલી કાર, આપણે નવી એક્ઝામ્પલ જોયું હતું કે કાર નવી લેવી હોય તો નવી નવી બ્રાન્ડ ની કાર આવે તો ઘરમાં આપણે બધાને મીઠાઈ વેચીએ અને એમાં લોંગ ડ્રાઈવ પર જઈએ, એમાં કારમાં પછી બધા ફીચર્સ હોય, સનરૂફ હોય, આપણે ખુશ ખુશ થઈ જાય, વાવ મારી પાસે એકદમ મસ્ત કાર છે. પણ એ ખુશી ક્યાં સુધી રહે, જો એ કારનો એક્સિડન્ટ થઈ જાય કે જૂની થઈ જાય, ક્યાં આપણા કોઈ ફ્રેન્ડ પાસે એનાથી પણ વધારે નવી સારી કાર આવી જાય તો આપણું બધું સુખ ઉડન છે. એટલે ભૌતિક જગતમાં જે સુખ છે એ કેવા છે, અસ્થાયી છે, ટેમ્પરરી છે. જ્યારે આધ્યાત્મિક વિશ્વમાં જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો કેવું સુખ આવે, એ શાશ્વત છે. તમે કોઈ તમારામાંથી ઘણા બધા મંદિરમાં ગયા છે, હા, જે લોકો આ હિમનીશ પટેલ પ્રભુ છે સન્ડેના ગયા હતા ભાડજ મંદિરમાં અમદાવાદ, બીજા પણ ઘણા બધા લોકો વડોદરામાં સુરતમાં કે રાજકોટમાં રહેતા હોય ઇસ્કોન ટેમ્પલમાં જાય,
અથવા તો કોઈ મને મેસેજ કર્યો હતો કે હું માઉન્ટ આબુ ફરવા ગયો હતો ને, તો ત્યાં મેં ડીઓટીઝ ને જોયા હતા, ફોરેનર્સ હતા બધા ઇસ્કોન ના ડીઓટીઝ, અને કીર્તન કરતા હતા. તો એ બધા કીર્તન કરતા હોય કે ભગવાન નું નામ લેતો હોય કેવા ખુશ હોય, કોઈ એવા જોયા જેમ રોતા રોતા કીર્તન કરતા, અરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આમ ટેન્શનમાં હોય ને રોતા હોય ને કોઈ કીર્તન કરતા એવા, જે કોઈ પણ ભગવાન નું નામ લેતા હશે એ કેવા ખુશ ખુશાલ હશે, હરે કૃષ્ણ. એમની એનર્જી જે છે તમે જોઈ શકો, એમના અવાજમાં, એ જયારે કીર્તન કરતા હોય, ડાન્સ કરતા હોય, કેવા ખુશ હોય, કૂદકા મારી મારીને હરે કૃષ્ણ ભગવાન નું નામ લેતા હોય, હરિનામ સંકીર્તન કરતા હોય, ચેન્ટિંગ કરતા હોય. તો એ ભગવાન નું નામ લેવામાં જે સુખ છે એ કેવું છે, વાસ્તવિક છે, અને એ કેવું, એ કદાચ દેખાય નહીં પણ એ કેવું છે, કાયમી છે, પરમનન્ટ. પછી આધ્યાત્મિક વિશ્વમાં પ્રેમ છે, એ પણ આપણે ગઈકાલે જોયું હતું, હા ના, વાલ્મીકીનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે વાલ્મીકીને જયારે હેતવી માતાજી આપણને સરસ મજાની સ્ટોરી સંભળાવી હતી, વાલીઓ લૂંટારો અને પછી વાલ્મીકી બને છે, એના બધા એના ઘરવાળા બધા છે, એના બાળકો છે, પેરેન્ટ્સ છે, બધાને પૂછે છે શું તમે મારા ખરાબ જે કર્મ છે એના ફળ લેશો, તો બધા ના પાડી દે છે. એટલે એ બધા સંબંધ કેવા છે, એ શરીર સાથેના સંબંધ છે, સાચો પ્રેમ નથી. જ્યારે ભગવાન સાથેનો જે પ્રેમ છે કેવો સાચો પ્રેમ હોય, તમારામાંથી ઘણા બધાના ઘરે ભગવાનની સેવા પૂજા થતી હશે, હે ને, કૃષ્ણ ભગવાનને સરસ મજાના સવારે ઉઠીને એમને નવડાવે દોડાવે, હે ને, કેવું સ્નાન કરાવે ભગવાનને સરસ મજાના, પછી મમ્મી હોય કે દાદીમાં હોય તો કાનાના નાના નાના વસ્ત્રો બનાવે, હે ને, એના આભૂષણ બનાવે, અલંકાર બનાવે, શિયાળો હોય તો કાના માટે ઉલન સ્વેટર બને, હે, કે મારા કાનાને ઠંડી ન લાગી જાય, ઉનાળો હોય તો ત્યાં ટેમ્પલ નાનકડું મંદિર બનાવ્યું, એની બાજુમાં એક્સ્ટ્રા ફેન મૂકે, કેમ અત્યારે બહુ ગરમી છે, મારા લાલાને ગરમી ન લાગવી જોઈએ. તો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ કેવો પ્રેમ છે, એ સાચો પ્રેમ છે. ભૌતિક જગતમાં બધું આપણે જોયું કે સુખ કેવું છે, અલ્પજીવી છે, ટેમ્પરરી છે. આધ્યાત્મિક વિશ્વમાં પરમેનન્ટ છે, સંબંધો કેવા છે, ટેમ્પરરી સંબંધ છે. આધ્યાત્મિક વિશ્વમાં સાચા સંબંધ છે, આપણે જોઈએ કામ ચલાવ સંબંધ, ઘણી વખત ઘરમાં ઘરમાં ઝઘડો થઈ જાય તો કેવું, કે આપણે આપણા જે સંબંધ છે કેવા છે, ખાલી આ જન્મ પૂરતા છે, આવતા જન્મમાં આપણે શું થશું કોને ખબર. ઘણી વખત આપણે ઘરમાં કોઈ સાથે ઝઘડો થઈ જાય, ઇવન મમ્મી સાથે કેમ થઈ જાય, તો મમ્મી કે ગયા જન્મમાં મારો દુશ્મન હતો કે શું, એટલે ગયા જન્મમાં દુશ્મન હતો, એટલે કે આપણા જે રિલેશન છે એ પણ કેવા છે, ટેમ્પરરી છે. આ જન્મમાં માં દીકરો હોય પણ આપણને મમ્મી આપણને કે તું તો ગયા જન્મમાં મારું ખબર નહીં શું કર્યું તું, એટલે આપણા રિલેશન બધા કેવા છે, અહીંયા જે છે ટેમ્પરરી છે. જ્યારે ભગવાન સાથેના આધ્યાત્મિક વિશ્વમાં સંબંધ છે કેવા છે, પરમેનન્ટ છે. ભૌતિક જગતમાં કોઈ ઉદાસી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, કન્ટિન્યુઅસ શું છે તો ઉદાસી દુઃખ, અને સુખ છે એ બધું ટેમ્પરરી. જ્યારે આધ્યાત્મિક વિશ્વમાં આપણે ગોલોક ધામના બધા ફોટોગ્રાફ્સ ને જોઈએ, પિક્ચર્સ જોઈએ, કેવા સરસ સરસ મજાના પિક્ચર્સ હોય, હે ને, હમણાં જો ફોટોગ્રાફ્સ અમુક આવશે, બાળ ગોપાળ હોય બધા ભગવાન સાથે લીલા કરતા હોય, ભગવાન પણ એકદમ ખુશ ખુશાલ, બધી દિવ્ય લીલાઓ એમની સાથે રમતો રમતા હોય, ગોપીઓ સાથે મજાક મસ્તી કરે, એમની સાથે લીલાઓ કરે, પછી બધા એમના બાળ ગોપાળ ભેગા થઈને ત્યાં બધી અલગ અલગ ગેમ્સ રમતા હોય, યશોદા માતાજી છે તો એ પણ ભગવાનને લાડ લડાવતા હોય, હે ને. તો એ જે જે આધ્યાત્મિક વિશ્વ છે એમાં કોઈ જ ઉદાસી નથી, અને વાસ્તવિક સમસ્યાઓ ચાર જે છે એ ગેરહાજર છે. જ્યારે આપણા જીવનમાં ચાર વાસ્તવિક સમસ્યાઓ કઈ છે, ચાર વાસ્તવિક સમસ્યાઓ, હમણાં જ એક શ્લોકમાં હું બોલી ગયો, કોને યાદ છે આપણા જીવનની ચાર રિયલ પ્રોબ્લેમ્સ, ચાર વાસ્તવિક સમસ્યાઓ કઈ કઈ છે, કોને ખબર છે, હેન્ડ રેઝ કરજો. યસ, ચૈતન્ય પ્રભુને તો આવડે જ છે, હેતવી માતાજીને પણ આવડે છે. લેટ મી આસ્ક પ્રિયંકાબા એન્ડ ટીમ, ક્યાં ગયા, દિગ્વિજયસિંહ, દિવ્યરાજસિંહ ફ્રોમ સાવરકુંડલા, અમરેલી. યસ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, આ ચાર જે છે પ્રોબ્લેમ એ વાસ્તવિક સમસ્યાઓ છે મનુષ્યના જીવનની, હે ને, એ ચાર સમસ્યાઓ છે જ્યારે ભૌતિક જગતની અંદર છે. પણ જે આપણું આધ્યાત્મિક વિશ્વ છે, આધ્યાત્મિક વિશ્વમાં એવી કોઈ, ત્યાં જન્મ મૃત્યુનું બંધન નથી, અને ત્યાં જરા અને વ્યાધિ પણ નથી, ત્યાં કોઈ રોગ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ.
Yes, Hare Krishna. So, bhautik jagat je che, eni andar koi janma mrutyu jara vyadhi na char mool samasyao che, jare adhyatmik vishwa ni andar koi samasya nathi. To aa comparison che banne vishwa ni, ek bhautik jagat che ane ek adhyatmik vishwa che. Bhautik jagat ma apne shu karta hoy, jo slide ma shu dekhaye che, ha slide je che eni andar shu che. कौन कैसे चलो हैंड रेज कर जो શું દેખાઈ રહ્યું છે તમે સ્લાઇડ માં જે જુઓ છો એનાથી તમને શું ખબર પડે છે શું લાગે છે યસ વામ્યા જોશી હરે કૃષ્ણ તમે અનમ્યુટ કરીને બોલો હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ આમાં એક બિલાડી છે અને એક ડોગી છે તો બિલાડી કહે છે કે આ વિસ્તાર તો મારો છે તો અહીંયા કે હાલ્યો જા અને ડોગી કહે છે કે ના આ વિસ્તાર મારો છે તું અહીંયા થી હાલી જા તો આ બંને ઝઘડો કરે છે ઓકે બરાબર છે યસ હુ એલ્સ બીજું કોણ કહે છે યસ શ્રુતિ માતાજી હરે કૃષ્ણ અનમ્યુટ કરવું પડશે તમારે પહેલા બે લડાઈ કરે છે બે લડાઈ કરે છે બે ડોગી લડાઈ કરે છે હા એક કૂતરો છે એ કહે છે કે આ મારો વિસ્તાર છે બીજો કૂતરો કે આ મારો વિસ્તાર છે એટલે છે ને આ બે ની લડાઈ કરે આવું છે ને એટલે એમાં એવું કે આપણો આ જે વિશ્વ છે ને એની મજા એની મજા ટેમ્પલ છે એની મજા પરમનન્ટ નથી થોડી વાર રહેતા કે એટલે મજા આવી પછી ઝઘડા ઝઘડી થઈ ગઈ વેચી લીધી હોય કે આટલો એરિયા મારો છે એનાથી આગળ નો તારો અને આપણે સરસ મજાના સુઈ ગયા હોય અને રાત્રે અડધી ઊંઘ પૂરી થઈ ગઈ હોય બાર એક વાગ્યા હોય સાવ શાંતિ હોય એમાંથી એકાદ કૂતરાને કઈક મન થાય એટલે ચાલુ કરે વાવ 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 કરીને ચાલુ કરે એટલે પછી એની સામે બીજી પાર્ટી હોય એ ચાલુ કરે વાવ 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 એને જવાબ આપે એનું સાંભળીને બીજા ચાર એમાં જોઈન થઈ જાય એને જોઈને બીજા આવી જાય એમ એમ કરતા બે પાર્ટીના આ સાઈડ થી 10 બાર કૂતરા આવે ઓલી સાઈડ થી બીજા 10 બાર આવે ખબર નહીં કયા જન્મના એના કહેવાય ને કે બેચેની હશે શાંતિથી રાત્રે આખી દુનિયા સુઈ ગઈ હોય એક વાગે દોઢ વાગે બે વાગે ત્યારે ઝઘડવાનું ચાલુ કરે અને પછી તો કોરસ ચાલુ થાય એક સાઈડ થી 6-7 કૂતરા ભાવ 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 કરતા કરે તો સામેથી બીજા 8-10 છે એના જોરથી કરે આવું થાય ને તમારે ત્યાં અમારે તો બહુ જ થાય લગભગ બધાને ત્યાં થાય અને કૂતરા હોય એના શું હોય ખબર છે બધાના એરિયા એના ફિક્સ હોય એના એરિયાથી આગળ ના જાય એનો એરિયા ફિક્સ હોય માની લો કે 4 શેરી સુધીનો કે 4 ગલી સુધીનો એનો એરિયા હોય ને તો તમારી પાછળ દોડે ને તો એ 4 ગલી સુધી દોડે પછી 5મી ગલીમાં જાવ તો ત્યાંથી પછી પાછળ ના દોડે કેમ કે ત્યાંથી બીજા કોઈક નો એરિયા ચાલુ થઈ જાય યસ આદત સ્વ પ્રભુ હરે કૃષ્ણ શું કેવું તમારે જસ્ટ અ મિનિટ અનમ્યુટ કરવું પડશે તમારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી અમારી સોસાયટીમાં એવું થાય બે કૂતરા છે ને સાચી વાત છે બધી જગ્યા ક્યાંક ને ક્યાંક તો ચાલુ જ હશે એટલે યસ હિમનીશ પ્રભુ હરે કૃષ્ણ બોલો હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ રાજકોટ અમદાવાદ સુરત વડોદરા દિલ્હી દુબઈ બધી જગ્યાએ છે હા
બધી જગ્યાએ દુબઈ દુબઈ માં નથી દુબઈ અચ્છા નો સ્ટ્રે ડોગ્સ યસ દુબઈ માં સ્ટ્રે ડોગ્સ નથી સાચી વાત છે સ્ટ્રે કેટ્સ છે બટ નોટ ડોગ્સ યસ ત્યાં કેટ્સ વધારે બરાબર તો યસ બધી જગ્યાએ કૂતરાનો ત્રાસ છે પણ કૂતરા શું કહે છે સ્લાઇડમાં આપણે સમજવાની ટ્રાય કરી કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ સ્લાઇડ હે ને તો આનો મિનિંગ શું છે આનો મિનિંગ એવો છે કે આપણે બધા જ છે શું કરે છે લડે છે એક કૂતરો કે મારો વિસ્તાર ચલો કે મારો વિસ્તાર છે પણ હકીકતમાં વિસ્તાર કોનો છે કોઈનો નથી બહુ પછી થતી હોય ને બહુ જ્યાં આટલો પ્રોબ્લેમ થતો હોય ને એટલે પછી પોલીસને તમે જાણ કરો એટલે પોલીસ નહીં આપણે તો અહીંયા પેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યાં જાણ કરીએ ને એટલે પછી પેલા મ્યુનિસિપાલિટી વાળા છે કોર્પોરેશન વાળા એ પાંજરું મૂકે હા ડબ્બો ભરીને અને કૂતરા પછી બહુ હેરાન કરતા હોય ને એવા કૂતરાને પકડીને લઈ જાય પછી હવે તમે બેઠા બેઠા કરો નક્કી કોનો એરિયા છે મારો છે કે તારો છે હે ને તો આવી રીતે થાય આ વિસ્તાર મારો છે આ વિસ્તાર મારો છે પણ હકીકતમાં એ વિસ્તાર કોનો છે નેક્સ્ટ સ્લાઇડ તો એ વિસ્તાર બે માંથી એકેનો નથી કૂતરાનું તો એક્ઝામ્પલ છે મનુષ્યો છે એ કઈ વધારે એડવાન્સ વર્ઝન છે કાચી હે ને આપણે પણ બધા આપણા માટે લડતા જ હોય છે ને બધું આપણે એક્ઝામ્પલ જોયું તું નાના નાના છોકરા હોય સ્કૂલમાં બેન્ચમાં લડે એ આ મારી બેન્ચ છે આ બાજુ તારે નહીં આવવાનું એક બેન્ચ ઉપર બે સ્ટુડન્ટ બેઠા હોય તો ક્યારેક તો એવો ઝઘડો થઈ જાય કે વચ્ચે પેલી પેન્સિલથી લાઈન બનાવી દે તારું કંપાસ બોક્સ આ બાજુ નહીં રાખવાનું આ બાજુ જ રાખવાનું આ બાજુ આવ્યું ને તો હું ફેંકી દઈશ હા તારું સ્કૂલ બેગ અહીંયા મારા એરિયામાં કેમ ટચ કરે છે ચાલ આ બાજુ જવા દે એમાંથી ઝઘડો ચાલુ થાય પછી એવું નહીં કે બાળકો પેરેન્ટ્સમાં એવું જોઈએ પાર્કિંગ માટે ઝઘડો થતો હોય આ અમારા ફ્લેટ નું પાર્કિંગ છે તમારી ગાડી અહીંયા કેમ પડી છે દૂર રાખવાની બીજી વાર અહીંયા હશે તો હવા કાઢી નાખીશ એવી રીતે ઝઘડો કરે કચરો તમે કેમ કચરો ફેંક્યો તમારી પારી બાજુમાંથી બાઉન્ડ્રી ની બહાર ફેંકવાનું આ બાજુ ના આવવો જોઈએ તમારો કચરો એનાથી મોટું તો બધા સ્ટેટ સ્ટેટ વચ્ચે ઝઘડો ચાલતો હોય પેલું એક સ્ટેટ વાળા કે અમારે ત્યાં પોલ્યુશન છે ને એટલે આવે છે કેમ કે તમારા સ્ટેટમાં પેલું તમે પરાલી નું બધું બર્ન કરો છો ને એટલે આવે છે બે સ્ટેટ વચ્ચે ઝઘડો થાય કે આ નદીનું પાણી અમારા સ્ટેટનું છે પેલો કે ના અમારું છે એનાથી ઉપર જાઓ તો મોટા મોટા કન્ટ્રી વચ્ચે આ એરિયા અમારો છે તમારા સોલ્જર કેમ અમારા એરિયામાં આવી ગયા હા કોઈ વર્લ્ડ વોર ચાલુ થઈ જાય ઓચિંતા અત્યારે ચાલે છે ને યુક્રેન ને રશિયા વચ્ચે કેટલા મહિના થઈ ગયા આઈ થિંક મોર દેન 2-3 મંથ્સ થઈ ગયા હજી પણ યુદ્ધ ચાલુ જ છે બરાબર એટલે આ બધા આપણે આખી જિંદગી આપણે શું કરીએ છીએ લડીએ છીએ આ મારું છે આ મારું છે આ મારું છે બટ હકીકત શું છે આ કોઈનું નથી હા આ એરિયા કોનો છે હુ ઇઝ ધ રિયલ બોસ કૃષ્ણ ઇઝ ધ બોસ તો જે મનુષ્ય જે ભક્ત છે જેને ખબર પડી ગઈ છે એ ક્યારે પણ એમ નથી કહેતો કે આ બધું મારું છે જો આમાં એક એક્ઝામ્પલ છે શું છે આપણે હકીકત ભૂલી જઈએ છીએ કે આપણે અહીંયા અસ્થાયી રૂપે છે વી આર હિયર ફોર ટેમ્પરરી હા કોઈ પરમેનન્ટ નથી આપણે અહીંયા આ મિલકત મારી છે એમ કે છે ભાઈ હા ફોલ્સ આપણે કહ્યું મન બુદ્ધિ અહંકાર ફોલ્સ ઈગો આ મારું છે તો ભાઈ આપણું કઈ નથી નેક્સ્ટ તો જે અભક્ત હોય એ બધું શું કે જે ભક્ત નથી એ કે આ બધું મારું છે પછી ખોટી પ્રતિષ્ઠાનું ખોટું પરિણામ આવે ખોટી ઓળખ કોઈ એકબીજાને ઝઘડો આપતા હોય કે યુ આર ઇડિયટ એટલે કે તે મને ઇડિયટ કેમ કીધું મને મૂર્ખ કહેવાની હિંમત કેમ કરી આવી રીતે ગુસ્સો આવે એકબીજા ઉપર ક્રોધ કરીએ તો મન બુદ્ધિ ને અહંકાર એનાથી આપણે બધા અલગ અલગ આપણે ક્રોધ થાય લોભ થાય મોહ થાય પણ જે ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત એ શું કે છે કે હા હું મૂર્ખ છું જેણે કૃષ્ણને છોડી દીધા છે અને અહીંયા દુઃખી છે હકીકતમાં જે હોય એને ખબર છે કે ભાઈ આપણે જે છે કૃષ્ણ ભગવાન પાસે જવું એ જ આપણો અલ્ટિમેટ ગોલ છે બરાબર ભ્રમ શું હોય તો આ માણસ કે છે હું ખૂબ પૈસા કમાઉં છું કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું આ બધું મારું છે મારો એક્ઝામમાં ફર્સ્ટ નંબર આવ્યો બીકોઝ આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન પણ જે ભક્ત હોય એ શું કે છે કે મારી પાસે જે કંઈ છે એ કૃષ્ણની દયાને કારણે હું રોજ સવારે ઉઠી અને ભગવાનનું ચેન્ટિંગ કરતો હતો કાર્પણ્ય દોષો શ્લોક બોલતો હતો ભગવાનને ભોગ ધરાવતો હતો અને સાથે સાથે સારું સ્ટડી પણ કરતો હતો એટલે મારો ફર્સ્ટ નંબર આવ્યો ખોટી સંગત શું છે આ બધા મારા ફેમિલી મેમ્બર્સ છે મારા રિલેટિવ્સ છે બરાબર પણ આ બધા આપણા કોઈ જ નથી આપણે ગઈકાલે વાલિયા લુંટારાનું ને વાલ્મીકીનું આખું જે હતી સ્ટોરી એ જોઈ હતી બરાબર તો આ બધો જ ભ્રમ છે કે આ મારો એરિયા છે કે આ મારું છે કે આ મારા ફેમિલી મેમ્બર્સ છે સાચી વસ્તુ એક જ છે સાચું સંગઠન શું કે ભગવાન છે એ મારા છે કેવું સરસ મજાનું બ્યુટિફુલ પિક્ચર બનાવ્યું છે રાધે કૃષ્ણ કેવો સરસ રાધા રાણી ને કૃષ્ણ ભગવાન છે બેકગ્રાઉન્ડમાં એક ગાય છે સરસ મજાનું શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે ભગવાનનું તો આવું સરસ સ્વરૂપ છે તો આ ભગવાન જે છે એ મારા ભગવાન છે એ જ્યારે આપણે કહીએ મારું તારું કરવાનું પણ શેમાં કરવાનું ખાલી ભગવાન આ મારા ભગવાન છે 15.5માં શું કહે છે જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે
તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાનના પરમધામમાં છે કોણ જાય છે? તો અહીંયા કહી દીધું કે જે વ્યક્તિ જે છે એ મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહિત છે અને જે શાશ્વત તત્વને જાણે છે, જેઓ સુખ અને દુઃખના દ્વંદમાંથી મુક્ત છે અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ શાશ્વત પદને પામે છે. બરાબર. છઠ્ઠો શ્લોક ખૂબ જ સરસ છે, 15.6. શું કહે છે એમાં? ભગવાનનું જે પરમધામ છે કેવું છે? તો એ સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, એ તો સેલ્ફ ઇલ્યુમિનેટેડ છે, સ્વયં પ્રકાશિત છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાનનું પરમધામ કેવું છે? એ અગ્નિ કે વીજળી કે સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, એ સેલ્ફ ઇલ્યુમિનેટેડ છે, સ્વયં પ્રકાશિત છે. અને એક વખત મનુષ્ય ત્યાં પહોંચી જાય પછી એ ક્યારે ભૌતિક જગતમાં પાછો આવતો નથી. એક વખત જે ગોલોકધામમાં પહોંચી જાય પછી એને અહીંયા પાછા આવવાનું કોઈ જ કારણ રહેતું નથી. યસ, નેક્સ્ટ. તો આ ટ્રી જે છે એ આપણે જોઈ લીધું, જે ઊંધું આખું ટ્રી છે, અશ્વત્થ વૃક્ષ. હાજી, વચ્ચે ના બોલશો પ્લીઝ, તમને પૂછીએ ત્યારે હેન્ડ રેઝ કરીને તમે બોલી શકો છો. તો આ ટ્રી છે જે આખું ઊંધું, જે રિયલ ટ્રી છે એ ઉપર દેખાડેલું છે, પણ આપણું જે ડિઝાયર, આપણી જે વાસનાનું જે બધું વૃક્ષ છે એ કેવું છે? આખું ઊંધું છે. આમાં જો બધી અલગ અલગ ઇન્દ્રિયો બધી આપણી છે, સેન્સીસ બધી છે, ઓબ્જેક્ટ છે, એ બધા આપેલા છે. તો આવું આખું અશ્વત્થનું વૃક્ષ છે. નેક્સ્ટ. અને આ ભગવાનનું પરમધામ છે, ગોલોકધામ. કેવા સરસ મજાના પિક્ચર્સ છે બધા, કેવા સરસ ભગવાનના બધા બાલ ગોપાલ બધા ફ્રેન્ડ્સ છે ભગવાનના. ઇવન તેના પશુ પક્ષીઓ છે ને એ પણ બધા લખી છે. ત્યાંના ઇવન પથ્થર, વૃંદાવન ધામના ગોલોક ધામના પથ્થર છે, ત્યાંની શિલાઓ છે, ત્યાંના વૃક્ષો છે, પશુઓ પક્ષીઓ બધા દિવ્ય છે, બધા ભગવાન સાથે એન્જોય કરે છે. આ ગોલોક ધામ કેવું છે કે એમાં ચાર જે પ્રશ્ન છે આપણા, ચાર સમસ્યા, જન્મ મૃત્યુ જરાવ્યા હતી, એ સમસ્યાનું કોઈ સ્થાન જ નથી. કેવા સરસ મજા ભગવાન જો હિંચકા ખાય છે, હે ને, એના બાળકો ગોપાળ સાથે બધા સાથે રમત રમી રહ્યા છે. યસ, નેક્સ્ટ. તો આવું છે ભગવાનનું પરમધામ, ગોલોકધામ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જો બધા પશુ પક્ષીઓ છે, ગાય છે, વાછડું છે, નાનકડું ભગવાનની સાથે બેઠું છે, મોર છે, હંસ છે, બધા અલગ અલગ પક્ષીઓ છે, પશુઓ છે. સાતમા શ્લોકમાં શું કહે છે ભગવાન? કે આ બધા જ જે છે, મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્થાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી છ ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. તો કેવું છે આપણા અને ભગવાનની વચ્ચે જે ફરક છે કેવો છે? કે જો જીવંત અસ્તિત્વ જે છે, આપણે બધા જીવંત અસ્તિત્વ છીએ, પણ આપણે કેવા છીએ? ગુણવત્તામાં સમાન છીએ આપણે. આપણી ને ભગવાનની જે ક્વોલિટીઝ છે એ સેમ છે, પણ સ્કેલ અલગ અલગ છે. ક્વોન્ટિટી ઇઝ ડિફરન્ટ. તો જેમ અગ્નિ છે, તો જો નીચે આપણને દેખાય છે ફાયર છે અગ્નિ, તો જેનો જે સેન્ટર ભાગ છે જ્યાં અગ્નિ એકદમ પ્રજ્વલિત છે, આગ જે છે એ કૃષ્ણ છે, સચ્ચિત આનંદ. અને પછી એની ઉપર જે તણખા છે નાના નાના, એ આપણું જીવંત અસ્તિત્વ છે. એ જીવંત, એ તણખા છે એની અંદર પણ આગ તો છે, પણ વેરી મિનિસ્ક્યુલ, બહુ નાના સ્કેલ ઉપર છે. તો ભગવાન અને આપણી અંદર ગુણવત્તામાં સમાનતા છે, પણ જથ્થામાં નહીં. ભગવાનનું ઐશ્વર્ય છે એ ઇન્ફાઇનાઇટ છે. નેક્સ્ટ પ્લીઝ. 15.15 માં ભગવાન કહે છે, શું કહે છે? ખૂબ જ સરસ શ્લોક છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિભિષ્ટો મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ મોહનમ ચ વેદેશ્વ સ્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. શું કહે છે? હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, મારાથી જ સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું, નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. નેક્સ્ટ.
તો આ ચાર વેદો છે, આપણે જોયું હતું કે જે વેદોનું જે અધ્યયન છે એ કરી, અને મનુષ્યો છે એ કેવી રીતે, જો ચાર વેદ છે એના જ્ઞાતા કોણ છે તો એ ભગવાન છે, અને પછી અહીંયા જોયું હતું આપણે કે ભગવાન ક્યાં છે તો દરેક જીવાત્માના હૃદયમાં સ્થિર છે, હે ને? રાઈટ હેન્ડ સાઈડમાં એક ઇમેજ છે આપણે જોઈ હતી આની પહેલા પણ એક ચેપ્ટરમાં, તો જે ગાય છે, પછી શ્વાન છે, કૂતરું છે, હાથી છે, અને બ્રાહ્મણ છે, ચંડાળ છે, બધા અલગ અલગ લોકો છે, બધાના હૃદયમાં ભગવાન છે, બરાબર? ભગવાને કહી દીધું હું બધાના હૃદયમાં છું, બરાબર? ચારે વેદોના જ્ઞાતા છે એ પણ ભગવાન છે. નેક્સ્ટ, યસ, આમાં શું દેખાય છે? આના વિશે આપણે જોયું હતું, ધ્યાનથી એકદમ ધ્યાનપૂર્વક શું કરે છે અર્જુનજી નું આપણે જોયું હતું ને એક્ઝામ્પલ, યસ, બધાને ખબર છે સ્ટોરી. પેલા કે છે કે શું દેખાય છે, ગુરુ પૂછે છે, તો પેલા કે અમને વૃક્ષ દેખાય છે, પછી પેલો કે અમને પક્ષી દેખાય છે, અર્જુનજી કે છે શું દેખાય છે, મને પક્ષીની આંખ દેખાય છે. તો એવી રીતે ધ્યાન, એકદમ ધ્યાનથી, નેક્સ્ટ સ્લાઇડ, તો ધ્યાનથી જે કરે છે ભગવાનની, ધ્યાન ચૂકશો નહીં, કૃષ્ણ ભગવાન કે છે અહીંયા, બરાબર? તો જે એકદમ ધ્યાનથી 15.19 માં શું કે છે, યો મામેવ યો મામેવમ સંમૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. જે કોઈ મનુષ્ય સંશયરિત થઈ ને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે, માટે હે ભરત પુત્ર તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. તો જે મનુષ્ય છે એ આવી રીતે જે ભગવાનનું ધ્યાન કરે છે એ પૂર્ણ રીતે ભગવાનમાં પરોવાઈ જાય છે. અને લાસ્ટ 20મા શ્લોકમાં કહે છે, ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમ મોક્તમ મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય સાત્કૃત કૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. અને આવું સરસ એક્ઝામ્પલ ભગવાનના એક પરમ ભક્ત, એ કોણ હતા? રાઈટ હેન્ડ સાઈડમાં ઇમેજ છે, કોની છે? યસ, સ્લાઇડમાં લખ્યું જ છે ઓલરેડી, હા, મહર્ષિ નારદ છે. નારદ મુનિએ છે એમણે ગુરુ તરીકે કેટલા બધા લોકોની સેવા આપી હતી, કેટલા બધા લોકો, પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, એ બધાના ગુરુ કોણ હતા? ઇવન વાલ્મીકી જે છે એને પણ રસ્તો બતાવે છે, હે ને? બધા જ લોકોના, બધા મુનિઓના, કેટલા બધા ઋષિઓના, કેટલા બધા ભક્તોના, બધાના ગુરુ તરીકે નારદજી હતા. અને નારદજી જે છે ચિત્રમાં, એમની પાસે શું છે? જો વીણા છે, હે ને? જ્યાં હોય ત્યાં શું કરતા હોય? ભગવાનનું નામ લેતા હોય, નારાયણ નારાયણ, એના હાથમાં વીણા હોય, વગાડતા જાય અને ભગવાનનું નામ લેતા જાય. ભગવાનના ખૂબ જ પરમ ભક્ત હતા. અને આ તો બધી આપણે બધી સિરિયલો જોઈ જોઈને જાણતા હોઈએ, એટલે આપણે એમનું એક કહેવાય ને, ઘણી બધી સિરિયલ એમને એક રેડિક્યુલસ કેરેક્ટર બનાવી દીધું છે. આપણે એવી કહેવતો પણ છે એમ કે, પણ એ બધું કેવું છે કે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી એવું કરે છે. હકીકતમાં નારદજી જે છે એ ભગવાનના એકદમ સર્વોત્તમ ભક્ત હતા. ભગવાન ભગવદ્ ગીતામાં પોતે કહે છે, દેવર્ષિમાં હું કોણ છું? નારદ છું. બધા જે દેવર્ષિઓ છે એમાં હું નારદ મુનિ છું. આવા ભગવાનના પરમ ભક્ત હતા નારદ મુનિ. આપણે ભગવાનના બધા ભક્તોને પણ આપણે યાદ કરીએ અને એમનામાંથી આપણને પ્રેરણા મળે. યસ, નેક્સ્ટ, શાસ્ત્રો પર છે ક્યારે શંકા ન કરવી જોઈએ, ભગવાન ઉપર ક્યારે શંકા ન કરવી જોઈએ. જે શાસ્ત્રો જે છે, શાસ્ત્રોની અંદર જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ બધું સાચું જ્ઞાન છે. આપણા બધા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા જે બધા શાસ્ત્રો છે કયા કયા છે, તો અત્યારે આપણે બેઝિક સ્ટાર્ટ કરી રહ્યા છીએ, તો આપણે શીખવા માટે શું કરીએ છીએ? આપણે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા યથારૂપ એઝ ઇટ ઇઝ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, એ ભગવદ્ ગીતા જે છે. પછી શ્રીમદ ભાગવતમ છે, તો બહુ જ ઉચ્ચ જ્ઞાન છે. શ્રીમદ ભાગવતમમાં ટોટલ 18,000 શ્લોકો છે, 12 સ્કંધ છે, અને આ એક છે એવી મોટી મોટી 18 બુક છે. તો આવું શ્રીમદ ભાગવતમનું જે જ્ઞાન છે, એ જ્ઞાન જે બધું છે એના ઉપર ક્યારે શંકા ન કરવી જોઈએ, ભગવાન ઉપર ક્યારે પણ શંકા કરવી જોઈએ નહીં. પ્રભુપાદ બહુ સરસ વાત કહે છે, ઇફ વન સ્ટડીઝ ધ વેદાસ વિધાઉટ ફાઇન્ડિંગ ધ ગોલ ઓફ ધ વેદાસ ધ કૃષ્ણ ધેન હી સિમ્પલી વેસ્ટ હિઝ વેલ્યુએબલ ટાઈમ. તમે વેદોનું અધ્યયન કરો પણ
એનો મુખ્ય મૂળ એનો ગોલ શું છે? તો કૃષ્ણને જાણવાનું. જો તમે કૃષ્ણને જાણ્યા વગર એમને એમ ખાલી વેદોનું અધ્યયન કરો છો તો તમે તમારો સમય છે એ વેસ્ટ કરી રહ્યા છો. એટલે સૌથી પહેલા આપણે કોઈ પણ જ્ઞાન લઈએ કે કોઈ પણ યોગમાં જઈએ, પણ એની પહેલા આપણે સૌથી પહેલા શું કરવાનું છે? આપણે કૃષ્ણ ભગવાનની શરણે જવાનું છે. પ્રપદ્યંતે ભગવાન કહે છે કે જે જે જેવી રીતે મારી શરણે આવે છે તેને એ પ્રમાણે હું ફળ આપું છું. અને એટલે જ આપણે રોજ સવારે ઉઠીને કયો શ્લોક બોલીએ છીએ? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતા યચ્છ્રેયસ્ય નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હંસાદિમાન ત્વં પ્રપન્નમ. હું તમારી શરણે આવું છું, મને રસ્તો બતાવો. યસ, નેક્સ્ટ પ્લીઝ. યસ, જય રાધા માધવ, જય કુંજ બિહારી. આ ભજન તો આપણે આજે શરૂઆતમાં જ લઈ લીધું, હજી પણ ક્લાસ પૂરો થાય ત્યારે એક વખત આપણે લઈ લેશું. જેમને આ ભજન આવડતું હોય બોલી શકે છે, બરાબર? તો યસ, ચેન્ટ એન્ડ બી હેપી. સો બધા જ મારી સાથે, અને યસ, આજથી અટેન્ડન્સ લિંક પણ છે, એટલે દેવલ માતાજી હમણાં જ 2 મિનિટમાં તમારી સાથે અટેન્ડન્સ લિંક શેર કરશે, ત્યારે તમે ક્લિક કરી તમારી અટેન્ડન્સ માર્ક કરી શકો છો. તો આની સાથે આપણું જે ચેપ્ટર છે એ અહીંયા કન્ક્લુડ થાય છે. વાંછા કલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવદ્ ગીતા કી જય, સદગુરુ દેવ કી જય, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા, શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ એવરીબડી, બધાને હરે કૃષ્ણ. યસ, 15 ચેપ્ટર પૂરા, હવે ખાલી 3 ચેપ્ટર બાકી છે. આપણો ઓલમોસ્ટ વી આર અબાઉટ ટુ ફિનિશ. આપણો કેટલો કહી શકાય, 85% જેટલો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો. તો આજથી અટેન્ડન્સ લિંક છે, દેવલ માતાજી તમારી સાથે અટેન્ડન્સ લિંક શેર કરી છે, એના ઉપર ક્લિક કરી તમારી અટેન્ડન્સ માર્ક કરી લેજો. જેનો કોઈ પ્રોબ્લેમ હોય અટેન્ડન્સનો એ સ્ક્રીનશોટ અને ઇમેલ એડ્રેસ મોકલી શકે છે. ક્વિઝ બધી કમ્પ્લીટ કરી લેજો, અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી નવી બેચનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તમે પણ જોઈન થાવ, તમારા બીજા ફ્રેન્ડ્સને પણ જોઈન કરાવો. અને યસ, વન ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ, 17મું ચેપ્ટર જ્યારે હશે એટલે કાલે નીને પરમ દિવસે તો આપણી પીટીએમ હશે એ દિવસે. હા, પેરેન્ટ્સ ટીચર મીટિંગ સ્કૂલમાં હોય ને તમારે પીટીએમ, એવી રીતે અહીંયા પણ તમારી પેરેન્ટ્સ ટીચર મીટિંગ હશે. તો ખાસ બધાના પેરેન્ટ્સને એ દિવસે આવવાનું છે. ધે કેન અરાઈવ બાય 9:30, 9 થી 9:30 વચ્ચે આપણે ટ્રાય કરશું આપણું ચેપ્ટર લઈ લઈએ, અને 9:30 પેરેન્ટ્સ સાથે મીટિંગ કરશું. ઓર મે બી વી કેન, પેરેન્ટ્સ જો અવેલેબલ હોય તો શરૂઆતમાં પણ લઈએ અને પછી ચેપ્ટર કમ્પ્લીટ કરશું. પણ 17મું ચેપ્ટર એટલે કે આ 15 કમ્પ્લીટ થઈ ગયા, કાલે 16 અને પરમ દિવસે. હા, સો ખાસ તમારા પેરેન્ટ્સ છે એમને એમાં હાજર રહેવા માટે કહેજો 26th of May ના. યસ, જિગ્નેશ પ્રભુએ નેક્સ્ટ બેચની લિંક પણ શેર કરી છે, તો એમાં તમે તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી દેજો. યસ, જેમને ક્વેશ્ચન હોય એ લોકો રોકાઈ શકે છે, પૂછી શકે છે, અધરવાઇઝ તમારી અટેન્ડન્સ માર્ક થઈ ગઈ હોય તો યુ કેન લીવ. હરે કૃષ્ણ બધાને.